आज रोज वरणामा पोलीस मथक खाते शांति समिति की बैठक योजाई थी। रामनवमी दिवसे पौरगाम में डीजे ना ताले रामनवमी की उजवणी करवामां आवी हती, त्यारे वाहन पार्किंग बाबत में पौरगाम अने कजापुर गामना बे कोम वच्चे जूथ अथडामण अने पत्थरमारो थयो हतो। पौरगामना सरपंच अने पंचायतना सदस्य प्रशांतभाई पटेल तथा कजापुर गामना युवानो पण इजाग्रस्त थया हता। जूथ अथडामणमां पौर चौकीना पोलीस कोंस्टेबल कल्पेशभाई वाड़ा पण इजाग्रस्त थया हता। ત્યારબાદ આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા વરણામા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી મામલો ઠારે પાડ્યો હતો। ત્યારબાદ મોડી રાત સુધી પોર અને કજાપુર ગામમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવતા વાતાવરણ શાંત થયું હતું। ત્યારે વરણામા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કિરીટસિંહ બિહોલાએ બંને ગામની ક્રોસ ફરિયાદ કરી પોર ગામના તથા કજાપુર ગામના બંને પક્ષના 8 આરોપીઓની ધરપકડ પોલીસે કરી હતી। આજ રોજ વરણામા પોલીસ સ્ટેશનમાં બંને ગામના ભેગા થઈ આજ રોજ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, ત્યારે બંને ગામના વડીલો ભેગા થઈ આજ પછી કોઈ પણ જાતનો ઝઘડો કે રીસ રાખીશું નહીં, ત્યારે પોર ગામના સરપંચ જગદીશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ ગામના વડીલો હાજર રહ્યા હતા અને કજાપુર ગામના જશુભાઈ ઠાકર તથા વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ દેવેન્દ્રસિંહ ફતેસિંહ ઠાકોર તથા કજાપુર ગામના સરપંચ અર્જુનભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। બંને પક્ષના વડીલોએ બાહેધરી આપી હતી કે આજ પછી પોર કજાપુર અને પોર ગામ વચ્ચે ઝઘડો નહીં થાય। આગ્રે ઉલ્લેખનીય છે કે આ મારામારી પ્રકરણની અંદર કજાપુર ગામના સરપંચની બેવડી નીતિ સામે આવી હતી કે જે તે મીડિયા દ્વારા એમ જણાવ્યું હતું કે કજાપુર ગામના સરપંચ અર્જુનભાઈ ઠાકોરે પોર ગામના સરપંચ જગદીશભાઈ પટેલે લુખ્ખા તત્વોને ભેગા કરી અમારા ગામના છોકરાઓને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે સરપંચ અર્જુન ઠાકોરે આજરોજ વરણામા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક પત્યા બાદ પોલીસ સ્ટેશનની બહાર સરપંચ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોરના સરપંચ ટોળાની અંદર જગદીશભાઈ સરપંચ મારામારી હતા તે વાત તદ્દન ખોટી છે। અમને એમ લાગ્યું કે સરપંચ ખરેખર મારામારીમાં નહીં છોડાવવા માટે આવ્યા હતા, એટલે મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું। કજાપુર ગામના સરપંચના બેવડી નીતિથી એવું સાબિત થાય છે કે પોર ગામના સરપંચ જગદીશ પટેલને બદનામ કરવાનો કારસો રચ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। બે દિવસ પહેલા અમારા ગામની અંદર જે ઝઘડો થયેલો કજાપુર અને પોર વચ્ચે, એટલે અહીંયા આજે વરણામા પોલીસ સ્ટેશનની અંદર બંને પક્ષો મળીને શાંતિથી એકબીજા ભેગા થઈને નક્કી કરેલું છે એવું કે ભાઈ અમારા ગામના જે વડીલ છે જસભાઈ દેવાભાઈ અને એ રીતના પોરમાં પણ છે એવું, તો કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ ઝઘડો કરી નહીં શકે એવું, કંઈ પણ થાય તો એ વડીલોને પહેલાં જાણ કરશે એવું અને પછી એ લોકો પોલીસ સ્ટેશનની અંદર જાણ કરશે। બે દિવસ પહેલાં કદાચ તમે સરપંચ પર એવા ગંભીર આક્ષેપ કરેલા કે લુખા તત્વો છે અને સરપંચ પણ મારામારી મળતા એવું તમે અમારા નિવેદનમાં આપ્યું, શું કહેશો? એટલે આજે એમની હાથે વાત થઈ સરપંચ હાથે, એટલે એમને એવું કીધું કે ભાઈ જો મને તો કંઈ હું છોડાવવામાં તો એવું, પણ વિડીયોની અંદર જે એટલા બધા લોકો મારતા હતા એના હિસાબે મારે આવું કેવું પડ્યું હતું એવું। એટલે તમે વિડીયોની અંદર સરપંચ જાતે મારવા માંગતા? વિડીયોની અંદર જે દેખાઈ રહ્યું હતું એની અંદર સરપંચ આવતા હતા એવું અને ત્યાર પછી કેટલા બધા છોકરાઓ એમને મારતા હતા એના હિસાબે આ રીતનું મેં કીધું હતું એવું। તો સરપંચ તમે કહો કે લુખા તત્વ છે, મૂર્ખો છે? લુખા છે એવું મેં કદી નહીં કીધું, મૂર્ખા છે નહીં, એ જે લોકો સસ્પેન્ડ કરાવવાનો છે તમે જે કહેતા હતા તે બધી વાત પર તમે શું કહેશો? જો એ બધી વાતનું એવું છે કે ભાઈ હું એ જાતે સરપંચ છું, કોઈ પણ જગ્યાએ ઝઘડો થતો હોય તો એને આપણે એને સોલ્વ કરવાનો એવું સરપંચ થઈને, અને આજે જગદીશભાઈ હોય એવું કીધું કે ભાઈ હું એની અંદર હતો જ નહીં એવું, અને મેં હોય એ રીતના જ પ્રયત્ન કર્યો છે અને એ રીતના આપણે બેહીને બધું સમાધાન કરેલું છે એવું કે ભાઈ એગ્રી છે બંને પાર્ટી અને ફરી વાર ઝઘડો ના થાય, તમે જે સત્તા પર બેઠા છો એની ગરિમા સાચવીને આપણે ફરી વખત બોલવાનું 100% બરાબર છે, એટલે તમારી દિલગીરી છે તમે આ બોલ્યા પ્રત્યે? અમારા વડીલો જે એક્સેપ્ટ કરે અમારે કરવાનું જ રહ્યું એની અંદર બે મત ના હોય।